મહેસાણા જિલ્લાની માલિકમાં ગોખરવાળા ગામ છે. માતાજી કોને કહેવા? રૂખીના ઘરની માલિકમાં એક ડાય 71 પૂજાય છે. સૌરાષ્ટ્ર ની વાત નથી, ઉત્તર ગુજરાત ની વાત છે, મહેસાણા જિલ્લાની વાત છે. ગામ ગોખરવા પાટણ વાડામાં આવ્યું, ચાણસમા ની બાજુમાં. અને રૂખીનું એક જ ઘર, અને ત્યાં 71 માતા પૂજાય. મિત્રો, આ વાત સાંભળ્યા જેવી છો. જો આ એક સમાજના ગૌરવની વાત તમે નથી જાણતા, એ વાત તમારી અમે કરવા માંગુ છું. ગોખરવા ગામની માલિકમાં લગભગ વાઘેલા પરિવાર, ધનો વાઘેલો. વાત બહુ બહુ જાજો સમય નથી થયો, હજુ 75 વર્ષ પૂરા નથી થયો. અને એને એક જ દીકરી ધના દાદા, અને દીકરીનું નામ ડાય. પણ કેવા છે કે એ ઋષિના એક જ ઘરની માલિકા, તેથી 71 માતા, કોઈક સાંડલાની માતા કુવાસીના કાપડે આવેલી, અને માતા 71 પૂજાય. શિકોતર માલે નિવેશ થાય, નોરતાની માલિકા એની ડાકલા વાગે માના નિવેશ થાય, માના ધૂપના ધુમાડા થાય. બાકી સાહેબ ગટોર ગસ જો જપતો નથી. કહેવાય છે ધના દાદા ની ઉંમર 70 વર્ષ, માતાજી મઢની માલપા 71 ના પોતે ભૂવા છે, અને 71 આખા પાયે વાતો કર્યો. એક વખત ની વાત, આ ગોખરવા ગામની માલપા પટેલિયા કેટલાય રબારી, કેટલા દરબારુ કેટલા. પણ એક દરબાર ની દીકરાના લગ્ન, અને ધના રૂખી ના ઘરે 18 વર્ષની દીકરી જેનું નામ ડાય. અને ડાય ને 71 માં બહુ ગમે. એના બાપા ભૂવા પણ ડાય 18 વર્ષની દીકરી રોજ માતાજીનો મઢ વાળે અને દીવા કરે ને આરતી કરે ને માતાજીનું ભજન કર્યા કરે. એક વખત એક દરબારના લગ્ન, એક દરબારના દીકરાના લગ્ન હતા, આખું ગામ જાનમાં ગયું, આખું ગામ જાનમાં ગયું. ગામમાં કોઈ મરદ બાકી નહીં, ગામમાં કોઈ મરદ કહેતા મુશાળો કોઈ માણા બાકી નહીં. હવે બન્યું એવું, ગાયકવાડી સરકારના રાજ, ગાયકવાડી સરકારના ઠેઠ વડોદરા થી માંડી ધારી અમરેલી સુધી આખું બોલે. જે વખતે ચાપરાજ વાળાના નીના ધીંગાણા થયા ને એ વખતની અવાજ, આખું ગામ ધાનમાં ગયું હતું. મરદ કહેતા કોઈ મુછાળો આદર નહીં, અને બારવટિયાને નક્કી થઈ ગયું, ખબર પડી કે ગોખરવાળા ગામની માલિકા આજ કોઈ નથી, અને ફાવે એટલું લૂંટીને વ્યાજ છે. એકત્રી બારવટિયા ઘોડે ચડીને આવ્યા હો જામગીરી બંદુક, એકત્રી બારવટિયા ઘોડા લઈને આવ્યા, અને ગામની ફરતે કુંડલા પડી ગયા. અને બાપ દીકરી ડાય, અને એનો બાપો બે ગામના વાસીદા વાળતા હતા, ફળિયા વાળતા હતા, હાવણો લઈ અને વાસીદા વાળતા હતા, પાવડો લઈને સાણ વાસીદા ઢળતા હતા, અને એમાં ફડાકા છે. એટલે ડાયે એના બાપને પૂછ્યું, બાપા ફડાકા શાના થયા? જાન પાણી પાછી આવી
કે બટા આ જાન જાન નથી તો આજ કાળો કેર છે. બાપ દીકરી બે વાડામાં હંતઈ ગયા. દીકરીએ પૂછ્યું, બાપા શું છે? બારવટી આવ્યા છે, આજ ગામ લૂટશે. હે બાપા, ગામ લૂટશે? કે હા, આજ ગામમાં કોઈ મરદ પૂછાળો સેલ નહીં, ગામમાં કોઈ પટેલીઓ દરબાર રજપૂત ગરાશીઓ ભરવાડ કોઈ સેલ નહીં. આજ આજ બારવટીયા ને ખબર છે કે આજ ગામમાં કઈ નથી અને આકડે મચ્છર આજ લૂંટવા આવ્યા છે. હે બાપા, તમે કહો છો ગામમાં કોઈ આદમી નથી, તો મારો બાપ આદમી નથી? 18 વર્ષની દીકરી બાપને કીધું, હે બાપા તમે આદમી શખ્સ છો, બટા હું આદમી છું. તો ધીંગાણમાં તમે ન જઈએ, મારો બાપ એમ કહેતો કે હું આદમી છું. તો આદમીની ફરજ એ છે કે ગામ ભાંગતો ને તેથી આદમી ઢાલ થઈને ભરી જાય. અને એવો જો બાપ હોય ને એને હું બાપ કહું, બાકી વાડામાં હંતી જાય એ મારો બાપ ન હોય. વિચાર કરજો, એક 12 વર્ષની દીકરી અને એ પણ એક રૂખીની દીકરી કહેતી હોય, બાપને કહેતી હોય, મારા મોઢે કહેતા નહીં હવે કે હું આદમી છું. વાડાના ઓથા લે મારો બાપ ન હોય. બેટા આપણે, તને ખબર નથી આપણું વરણ કોણ છે. આપણે આપણે બાપા આપણે રૂખી છીએ, આપણે ગામના ઝાપે રહેનારા છીએ, આપણે ભંગી છીએ, હરિજન છીએ. બાપા રજપૂતના દીકરા નાના હશે ત્યારે એની માને ધાવણ ધાવ્યા છે, એ દૂધ ધોળું હતું કે પીળું હતું કાળું હતું? બેટા એ દૂધ તે માનું દૂધ હતું. તો બાપા તમે નાના હશો ને તમારી માને તમે ધાવ્યા છે તો એ માનું દૂધ હતું. દૂધ ની એ જીલેતા જો એક દાંત રજપૂત નો દીકરો માને ધાવ્યો હોય ને એ ધાવણ, અને તમે જે ધાવ્યો હોય એ તમારી માનું ધાવણ ન હોય, આજ વેળા છે, આજ મારો બાપ જો મરદ થઈ જાય તો આજ આજ માના ધાવણ ઉદળા કરવાની વેળા આવી છે. વિચાર કર્યો, તો 180 વર્ષના બાપને જરૂર છે નહીં પડે બારોટની દુવાસંદ ગાય, કવિ ગાય. અરે કવિ નહીં, સામે સામે હોકારો દેનારો જો મર્દ બોલનારો હોય ને મર્દ સાંભળનારો હોય તો અહીંયા ભડાકા થઈને ઉભા રહેતો. બાપને રૂવાડે સમ 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 મીડા બેઠા થવા, દીકરી બોલતી જાય. બાપની ઉંમર 80 વર્ષનો સુધી જુવાન મળ્યો. બેટા આજ ત્યાં ભૂતેલો હાવત જગાડ્યો, આજ ત્યાં ભૂતેલો હાવત જગાડ્યો, પણ બેટા આમ જો પૈંટ મારો ગઢો થઈ ગયો છે ને 31 જણા છે. આજ હું રૂખી મટી ગયો છું. હવે તારે મને બાપ કેવો હોય તો કહેજે, ન કેવો હોય તો ન કહીશ, બાકી એમ ન માનજે કે મારો બાપ નમાલો છે. આજ તારો બાપ 77 ને હમ ખાઈને કહું છું કે આજ હું રૂખી નો દીકરો મટી ગયો છું. કદાચ જો હામાં ભડાકા થાય અને જો હામી હામી સાચી ગોળીઓ ન ઝીલું તો એમ માનજે કે મારી માએ કોઈ રૂખી નતો ઝીડ્યો પણ કોઈ પથરો ઝીડ્યો. તો થઈ જા બાપ મરદ, હે તો થઈ જા મરદ. ગામની જરૂર નથી, દરબારના છોકરાના ભલે લગ્ન થાય અને ત્યાં જાન પોણી પાછી આવે ને ત્યાં સુધી આપણે બે બાપ દીકરી જીવતું રહેવાનું. અને એકત્રી જો ન મારવી તો એમ માનવી કે બાપ દીકરી ગામમાં હતા પણ ગામ લૂંટાયું. આજ મારો બાપ જો મરદ થઈ જાય ને તો હું વચન આપું છું કે 31 માંથી એકઈ પાછા નો જવા દો. આ સત્ય ઘટના. આજે આજે માતાજીનો પાળ્યો પૂજાય છે કે બાપા જાન આવે ત્યાં હું જીવતી રહું અને મારા બાપને મરવા ન દઉં, પાણી પાઇપ જ જીવાડું. બેટા શું કરું, હાવણો નાખી દીધો, હુંડલો એક બાજુ ફગાવ્યો અને પોતાની હાડી હતી ને હાડી કાઢી અને હાડીની વાળી ભેટ બાપનું બાવડું ધાલે હાલ બાપ 77 ના મઠમાં.
દીકરીએ કપાળ ની માલકો મઢમાં આવી કંકુ નો સાંડલો કર્યો અને માતાજી ના મઢમાં તલવાર હતી ઈ તલવાર લીધી અને તલવાર ને લઈ જમણા હાથનો અંગૂઠો લઈને એક ઝાટકો માર્યો અને લોહી નીકળતો જા ટીલા પડ્યા એને બાપ ને લોહી નો સાંડલો કર્યો ને એક સાંડલો પોતે કર્યો અને શિકોતર નું નાળિયેર પીડ્યું હતું ને એમ એની સુંદરી ની ભેટ માં બાંધી એને બાપ ને કીધું બાપા તમારો તલવાર નથી લેવાની વાશરીમાં ઢોલ ટીંગાય ને આજ સુધી કઈક ના લગ્ન કરવામાં ઢોલ વગાડ્યો છે પણ આજ મારો બાપ આજ તારી દીકરી ધીંગાણે સોડે અને મારો બાપ ઢોલ વગાડતો હોય અને હું તલવાર લઈને ઉતરી દઉં મારો બાપ ઢોલ વગાડે બાપ આજ એકત્રિત પડતા ન વિચાર કરજો મિત્રો આ વાતો કોઈએ નથી કરી મારો બાપ ઢોલ વગાડ્યો અને પછી તો કહેવાય છે કે જેમ ઢોગડાએ ઢોલ લીધો તો અને ઉપર કોટના કાંગરા ગાજ્યા એમ દિબાંગ 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 80 વરનો ઢોહો તને ઢોલ લે માથે દાંડી પડે અને 14 ભમાનની માલપા મીડા પડ ગામ શિકોતર ને પગે લાગીને દીકરી રણચંડી થઈને બહાર નીકળી ગઈ પણ બહાર નીકળી રણચંડી પણ કેવી આકાશ પાતાળ તું ધર્મજંબર નાગસુર લલપાલ જમે દિગપાલ દિગંબર આઠ ડુંગર સાત પાયર તેણ સમે નવ નાથ લલર તો હટ નારી હાથ પ્રસારે તેમ હરિ રવ રાય રવેચી જગ પ્રવેશી વકળ વેશે ઈશ્વરી જોગ માય આમ જવાસીમાંથી પગ મૂકો હેઠી ઉતરી ની પણ હેઠી ઉતરી તો કેવી લાગી કે જાણે રાજપ્રાથી ખોડિયાર ઉતરી હોય કડીના કાંગરે થી મેલડી ઉતરી હોય પાવાગઢે થી કાળકા ઉતરી હોય અને ભાડલાની વાયમાંથી ગેલ હાલતી થઈ હોય એમ પગલા માંડે માતાયું કહેવાય છે કે ડગલે ડગલે જોગ માજા હાલતી થઈ જાય મારો બાપ ગામના પાદર આવીને ભડાકા કરનારા કુંડાળા પડ્યા તો આ સાદ પડો મરદ કેટલા જણા છો બારવટિયા બોલ્યા કોણ છો કોણ કેતા ગાળ લાગે પણ જો તમારી માયા હવાશેર ફૂટ ખાધી હોય અને તમારી માયા જો તમને મરદ તરીકે જન્મ દીધો હોય તો હાલે આવો બાપ જો રાકા હો તો શેટા રહેજો બાકી મરદ હો તો હામાં આવજો બારવટિયાની બંદૂકની ગોળ જો છૂટે બાપ ને ભડાકો લાગ્યો બાપ ને સામગ્રી માંથી બંદૂક ની ગોળી વાગી પણ ડાય બોલી બાપ જો મેળો છો મારો બાપ હોય અને હું જ્યાં સુધી ન પડું ત્યાં સુધી મારા બાપ ને જો ડસકો આવે ને તો તને તારી ડાય ના હમ બાપ નો ઢોલ ચાલ્યો બારવટિયાની ગોળીઓ ઝીલતી જાય પણ ગોળીઓ છૂટે જાણે શિકોતર જેમ ગોળી છૂટે દાય ઠેકડો મારે ઠેકડો મારે ને કહેવા છે કે માં જાણે ભગવતી જાણે અને ભેટે માંજે અને ગોળીઓ વાગણ ગોળીઓ કહેવા છે કે ટાઢી હેમ જેવી થઈને ઠીકરા થઈને મંડી હેઠી પર જોગમાં આવી ગયો નાયે શિકોતર ને હાથ પડ્યો શિકોતર આજ મઢમાં બેહતી નહીં જો તને પાણી સડતું હોય તો હાલ મારી ભેગી મારી માં હતો હાલ આપણે બે માં દીકરી થઈને આજ પૂરા કર્યું પછી મઢમાં શિકોતર બે કરી જેની સોડી જો રણ માટે હાલી નીકળી હોય અને માને મેણું મારે પછી મઢમાં કઈ માતા એવી હોય કઈ માતા પવન પુતળી તને શરૂ થઈ ગયો માથા પડે દીકરીને રૂપ બદલી ગયું તું 31 ને પૂરા કર્યા કુંડાળા ની વચ્ચે કહેવા છે કે મરાના માથે દીકરી પડ્યો
એના બાપ ને હાથ પડ્યો, હાલ બાપ ગાડલા માં ગોદડા માં તારા સુધી બહુ હુતા, પણ આમ દશમન ના મરા ના માથે હુવાની વેળા ચેદી આવશે, આની પથારી કરીને હુ બારવટિયાલા મડાને કર્યા ભેગા, અને એના માથે દીકરી આસન વાળી ને કહેવા છે કે બાપ ને દીકરી લાંબા થઈને હુતા છેલ્લા શ્વાસ આલે જાન આવી, દિવસ આસમાનો સુરજ આથમવાની તૈયારી હતી અને દરબાર ની જાન આવી, ગામના પાદર આવી, આમ જોયું લોહી ની નીકું, ગામના મુખીએ કીધું બેટા શું છે, ગામ ભેગું થયું, વાતે ગાતે જેવા છે બંદૂક ના ભડાકા થયા, મરતા મરતા દીકરી બોલી હો ડાહી બોલી, દરબાર તમે દીકરો પરણાવવા ગયા હતા અને બારવટી આયા, બાપ તમે તો ગરાશિયાના દીકરા ને ગામ હાસવો, પણ ગામમાં કોઈ હતું નહીં, મારો બાપ એક મરદ હતો, હું બેઠી હતી, અને જો ગામ લૂંટાઈ જાય અને ગામના ઝાપે અમારું ઝૂંપડું હોય તો અમારા ઝૂંપડામાં દિવાહળી મૂકી જાય, તમે કદાચ અમને ઝાપે હોય એટલે તમે અમને મ્યાણું મારીને ઝાપડા કહેતા હો, પણ ઝાપડા નહીં બાપ, અમે ઝાપાના રખો પાછી અમે બેઠા હતા અને જોઈ લે તારા ગામની માલપા કાકરી, અમે હલવા નથી દીધી, મારો બાપ અમે અત્યાર સુધી જીવાડી રાખ્યો છું, પણ તને એટલું કહેવી છે કે આજ પછી કદાચ અમારો રૂખીનો દીકરો કોઈક જો અહીંથી નીકળે તેનું મ્યાણું મારતા નહીં, અમારા રૂખીના દીકરા રાખા નથી હોતા બાપ, અમારા રૂખીના દીકરા મરત, અને તેથી ગામે કહેવાય છે કે ડાઈ ને છેલ્લું પાણી મૂક્યું, બાપ દીકરીને પાણી મૂક્યું, અને ગામે કીધું ડાઈ આજ તું ડાઈ નથી, પણ આખા ગામ ને ડાઈ 71 છો, અને અમે આખું ગામ તને નોરતા ની માલ પર નવેજ આપશું, જા બાપ તું અમારા ગામ ની માં ડાઈ 71 પૂજાય, હાલ ની તારીખ માં ગોખરવાળા ગામ ની માલ પર એક રૂખી ની દીકરી માં થઈને પૂજાય છે જેનું નામ ડાઈ 71 છે, ગા વાળા હરજણ માતાજી ને કદાચ ભજી લો ને, ખરા ખરી ના ખેલ માં જો માતા પડખે નો આવે ને તો બાપી મઢ ની માલ પર માં નહીં પણ મડા આવ્યા,